नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीवन। आज धोरण 8 ની અંદર આપણે યુનિટ 2 ની ચર્ચા કરવાના છીએ। અગાઉ આપણે યુનિટ 1 ગ્રામરના 2 પોઈન્ટ અને પ્રોસ પણ જાણી ગયા છીએ। હવે આજે આપણે યુનિટ 2 ની ચર્ચા કરીશું। યુનિટ 2 નું નામ છે યુ લવ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ ગમે છે, ડોન્ટ યુ, તમને ગમે છે, એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે ડોન્ટ યુ એ શું છે, તમે ખાલી તમને હિંટ જ આપું છું કે આ આપણી ક્વેશ્ચન ટેગ છે, એટલે ગ્રામરનો આગળનો પોઈન્ટ છે ક્વેશ્ચન ટેગ। ક્વેશ્ચન ટેગ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે, પણ આમાં પ્રશ્નાર્થ વાક્ય થોડું અલગ રીતે હોય છે। વાક્ય હકાર હોય તો તમે પ્રશ્નાર્થ વાક્ય ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવાનું, જો વાક્ય નકાર હોય તો એને હકારમાં બનાવવાની હોય છે। આપણી અગાઉની જેટલી પણ એક્ટિવિટીઓ હતી, ત્યારથી આપણે જે પોઈન્ટ છે આપણો પાઠ, એ એક્ટિવિટી 8 છે। એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 7 એ આખું ક્વેશ્ચન ટેગ છે, જે આપણા ગ્રામરના પોઈન્ટની 15 છે આપણે જાણીશું પછી। હવે આજે આપણે એક્ટિવિટી 8 જાણવાની છે, ધ બબુલ ઇઝ બ્યુટિફુલ। બબુલ એ બાવળ, એક જાતનું બાવળનું ઝાડ છે, એ સુંદર છે। બબુલ ઇઝ બ્યુટિફુલ, બબુલ સુંદર છે। હવે એને પ્રશ્નાર્થ છે, ઇઝન્ટ ઇટ, શું તે સુંદર છે, એ રીતે ઇઝન્ટ એટલે ઇઝ, એટલે નકાર માટે વાપર્યું, ઇઝ નોટ નું ટૂંકું રૂપ મૂકવામાં આવે છે, અને ઇટ જે બબુલના ઝાડ માટે વાપરવાનું છે, શું બબુલ સુંદર છે, આ એ રીતે ક્વેશ્ચન ટેગ થાય છે। ક્વેશ્ચન ટેગની ચર્ચા આપણે કરીશું ત્યારે તમને ડીપમાં વધુ જાણવા મળશે। આગળ આપણે એક્ટિવિટી 8 છે, હવે તમને એક્ટિવિટી 8 ની થોડી હિંટ આપું તો એક્ટિવિટી 8 ની અંદર બબુલ નામનું એક ઝાડ છે, અને એ ઝાડને પોતાના જે પાંદડા, એના કાંટા, એની ડાળીઓ એને ગમતી નથી, એ નફરત કરે છે એનાથી, એને ગમતું નથી કે એને કાંટા બિલકુલ ગમતા નથી, એના પાંદડા પણ બિલકુલ ગમતા નથી, એટલે તે વનદેવીને બહુ રિક્વેસ્ટ કરે છે, અને વનદેવી એને અલગ અલગ રીતે અલગ અલગ પાંદડાના શેપમાં એને જેવું કહે છે એ રીતે બનાવી આપે છે। પરંતુ જે જે રીતે જે જે બનાવે છે વનદેવી, એને એક વખત એને સારા સુંદર પાંદડા આપે છે, તો એની સાથે અમુક જે જે ટાઈમે 2 થી 3 વાર તે વનદેવી તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પણ 2 થી 3 વાર તેને એની અંદર નિષ્ફળતા જ મળે છે, કંઈક ને કંઈક એને પ્રોબ્લેમ્સ થાય છે। છેવટે અંતે તે આ બધાથી જાણી ચૂકે છે કે હવે એના જે પાંદડા છે, જે પાંદડા હતા પહેલા, જે સૌથી પહેલા હતા, એવા જ પાંદડામાં એને બનાવવાનું કહે છે, એને પોતાની ભૂલ સમજાય છે કે કુદરતે એને જે રીતનું રૂપ આપેલું છે એ જ રૂપ એને મહત્વનું છે, એને જ ઇમ્પોર્ટન્ટ આપવાનું હોય છે, તો એ રીતે આ બબુલના ઝાડની વ્યથા કહેવામાં આવે છે। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડીક સ્ટોરી ઉપર ધ્યાન આપીએ। ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ, જંગલની અંદર એક બાવળનું ઝાડ હતું। ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, તેને સ્ટ્રેટ એટલે સીધી સીધી જ ડાળીઓ હતી। ઇટ હેડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, તેને લાંબા સફેદ કાંટા હતા। એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, તેના દરેકે દરેક એની એક ડાળખી હોય છે, આમ ડાળખી બબુલના ઝાડની ડાળખી હોય છે, અને ડાળખીની અંદર દરેકે દરેક જ્યાં જ્યાં પાંદડા હોય છે ત્યાં ત્યાં એને ડાળખાની બાજુમાં કાંટા પણ હોય છે। મંડે એક દિવસ ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી, એક દિવસ તે પોતાના જેવા બીજા વૃક્ષો હોય છે એમના પાંદડાઓ અને એમના ઝાડ તરફ જુએ છે। ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, અને એ બધા જ ઝાડના લીવ્સ એટલે પાંદડાઓ કેવા હતા, ડિફરન્ટ શેપ, ડિફરન્ટ એટલે એકદમ અલગ જ પ્રકારના શેપ આકારોમાં હતા, કોઈ ઝાડના રાઉન્ડ, કોઈના નેરો એન્ડ બ્રોડ, કોઈના ગોળ હતા, કોઈના નેરો એટલે સાંકડા હતા, એન્ડ બ્રોડ તો કોઈના પહોળા પત્તા પણ હતા। ધ બબુલ ટ્રી લુકડ સેડલી, બબુલનું ઝાડ હતું બાવળનું, એ લુકડ સેડલી ખૂબ જ દુઃખી થઈને જોવા લાગે છે। ઇટ લીવ્સ એન્ડ થ્રોન્સ, પોતાના પાંદડા અને તેના કાંટાને જોવે છે। ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, હવે ઇટ સેડ, ઇટ એટલે કોણ, તો બબુલ પોતે જ સેડ કહે છે, કોને કહે છે, ઇટ સેલ્ફ એટલે પોતાની જ જાતને, જેમ આપણે આપણા માટે વાપરતા તો હર સેલ્ફ કે મારી જાતને માટે હું વાપરું છું, છોકરો કોઈને માટે તો હિમ સેલ્ફ, તો એ રીતે માય સેલ્ફ મારા માટે વાપરું છું, આપણે ત્રીજા કોઈ પુરુષની વાત કરતા હોય તો હર સેલ્ફ, ત્રીજો કોઈ વ્યક્તિ છોકરો હોય તો એના માટે હિમ સેલ્ફ, તો અહીંયા બબુલનું ઝાડ છે પોતાના જ માટે વાપરે છે, એટલે આપણે
જે પ્રાણી પક્ષી કે વસ્તુ માટે સર્વનામ ઈટ વાપરતા હોય તો પોતાની જાત માટે કહેવું હોય ત્યારે ઈટ સેલ્ફનો યુઝ કરીએ છીએ. તો ઈટ સેડ ટુ ઈટ સેલ્ફ તે પોતાની જ જાતને કહે છે. માય લીવ્સ આર વેરી સ્મોલ, મારા પાંદડા ઘણા જ નાના છે. એન્ડ અનઅટ્રેક્ટિવ, અને આકર્ષિત પણ નથી, કોઈ એકદમ જુએ તો એને આકર્ષણ થાય એવા પણ નથી. ધે આર નોટ લાઈક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રી, તે પાંદડા ધે આર નોટ લાઈક કે કોના જેવા નથી લાગતા, બીજા સુંદર ક્યુટ ટ્રી સારા ઝાડના જેવા મારા પાંદડા લાગતા નથી. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ, અને વળી હું મારા કાંટાઓને તો હેટ એટલે નફરત પણ કરું છું. વન દેવી હર્ડ બબુલ સેડ વર્ડ્સ, હવે આ શબ્દો વન દેવી એટલે કે જે જંગલના દેવી હતા એ આ શબ્દોને સાંભળી જાય છે. શી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સે, તેણીની અપિયર્ડ, અપિયર્ડ એટલે આવે ને એમની આગળ, ઉત્પન્ન થયા એક જાતના અપિયર્ડ થાય છે, એમની સાથે સામે આમ પ્રકાશિત થઈ જાય છે એ રીતે. બિફોર ઇટ, તેની સામે, એન્ડ સે અને કહેવા લાગ્યા, ડિયર બબુલ, વાહલા બાવળ કે વાહલા બબુલ, યુ લુક વેરી અપસેટ, તું ઘણો જ દુઃખી લાગે. બબુલ સે, બબુલ કહેવા લાગ્યું, ઓ યસ આઈ એમ, કે અરે હા હું ઘણો જ દુઃખી છું. બટ વાય, તો વંદે આસ્કળ વંદેવી, વંદેવી પૂછે છે પરંતુ કેમ, તું કેમ આટલો બધો દુઃખી છે. બિકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઈની લીવ્સ, કારણ કે મને મારા આ નાનકડા પાંદડા છે એ ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ, મારે સોનેરી રંગના પાંદડા જોઈએ છે. ગોલ્ડન લીવ્સ એટલે મારે સોનેરી રંગના પાંદડા જોઈએ છે. એન્ડ નો થ્રોન્સ એટ ઓલ, અને એની ઉપર એક પણ કાંટો જોઈતો નથી. આઈ થિંક, હું વિચારું છું, યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યુઅર સેલ્ફ, તો વનદેવી કહેવા લાગી કે હું વિચારું છું કે આઈ થિંક, હું વિચારું છું કે યુ હેવ એક્સેલન્ટ લીવ્સ, તારી પાસે ખૂબ જ સારા, એક્સેલન્ટ એટલે ખૂબ જ સુંદર કે પાંદડા છે. એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યુઅર સેલ્ફ, અને જે કાંટા છે એ તારું રક્ષણ કરશે. યોર થ્રોન્સ પ્રોટેક્ટ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરશે, યોર સેલ્ફ એ તારી જાતનું પણ રક્ષણ કરશે. સેડ વનદેવી, વનદેવી આવું કહેવા લાગ્યા, ક્યારે ગોલ્ડન લીવ્સની માગણી કરી તો વનદેવી એને સમજાયો કે તારી પાસે જે પાંદડા છે એ ઘણા સારા છે અને કાંટા એ તારું રક્ષણ પણ કરશે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પરંતુ મારે સારું દેખાવું છે. ગુડ લુકિંગ એ સારો દેખાવ કરવો છે. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, કે પ્લીઝ રિમૂવ, મહેરબાની કરીને રિમૂવ એટલે દૂર કરી નાખો. શું દૂર કરી નાખો? માય થ્રોન્સ, મારા કાંટાઓને તમે દૂર કરી નાખો. એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને એવા આશીર્વાદ આપો કે મારા પાંદડા સોનેરી રંગના થઈ જાય. રિક્વેસ્ટેડ ધ બબુલ, હવે બબુલના ઝાડે, બાવલના ઝાડે વનદેવીને શું કર્યું? રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી. વનદેવી ટચ ડ ઇટ્સ ટ્રંક, હવે વનદેવીએ ટ્રંક, ટ્રંક એટલે એના થડને ટચ કર્યું. વિથ હર મેજિક સ્ટિક, સેના વડે? પોતાની જાદુઈ લાકડી વડે તેના ઉપર ટચ કર્યું. એન્ડ ડિસઅપિયર, અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસની સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ્ડ ઇન્ટુ ગોલ્ડન લીવ્સ, કે બીજા દિવસની સવારે કે બાવળના જે ઝાડના પાંદડા હતા એ શું થઈ ગયા? ચેન્જ્ડ, પરિવર્તન પામી ગયા. શેમાં પરિવર્તન પામી ગયા? ઇન્ટુ ગોલ્ડન લીવ્સ, સોનેરી રંગના પાંદડા બની ગયા. ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ, તેની ઉપર એક પણ કાંટો હતો નહીં. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટિફુલ એન્ડ વેરી હેપી, હવે બાવળનું જે બબુલનું ઝાડ હતું, બાવળનું, એ ઘણું લુકડ બ્યુટિફુલ, ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું અને ઘણું ખુશ પણ દેખાઈ રહ્યું હતું. બટ પરંતુ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, પરંતુ તેની જે ખુશી, હેપીનેસ એટલે ખુશી હતી, ડીડ નોટ લાસ્ટ લોંગ કે લાંબા સમય સુધી ટકી નથી. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, કેટલાક લોકો જંગલમાં થઈ અને પસાર થઈ રહ્યા હતા. લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, અને પેલું અદ્ભુત ઝાડ જે વનદેવી આશીર્વાદ આપી અને એના ગોલ્ડન પાંદડા થઈ ગયા, તો તેને જોવે છે પેલા લોકો જંગલમાંથી જે પસાર થાય છે એ જુએ છે આ અદ્ભુત ઝાડને. ધે સો ધ ગોલ્ડન લીવ્સ, તેઓ આ સોનેરી પાંદડા જુએ છે.
and started plucking them. અને તેને શું કરી નાખે છે? Started plucking. Plucking એટલે તોડવાનો શરૂઆત કરી નાખે છે. The babul tree begged. હવે બાવળનું જે બબૂલનું ઝાડ બેગડ એટલે ભીખ માંગતું હતું. આમ રોકવાની પ્રયત્ન કરતો કે તમે તોડશો નહીં, ભીખ માંગી રહ્યું. Please don't take my golden leaves. કે મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા લઈ જશો નહીં. I love them. મને તે ગમે છે. A man said, એટલે માણસો કહેવા લાગ્યા. I sell the leaves and buy things for my family. અમે આ પાંદડાને વેચી નાખીશું અને અમારા કુટુંબીજનો માટે થોડી વસ્તુઓ ખરીદશું. Then, પછી they ran away happily. અને પછી તેઓ ત્યાંથી ખુશ થઈને જતા રહ્યા. With all the golden leaves. અને શેની સાથે ગયા? તો બધા જ પેલા સોનેરી પાંદડા લઈ અને ત્યાંથી જતા રહ્યા. The babul tree looked ugly without leaves. હવે બાવળનું ઝાડ ઘણું જ કદરૂપું લાગતું હતું. એક પણ પાંદડું એના ઉપર હતું નહીં, એટલે ઘણું જ કદરૂપું લાગતું હતું. The babul tree started weeping. હવે બાવળના ઝાડે weeping એટલે લુસકા ભરીને રડવાનું શરૂઆત કરી નાખી. After 3 days, 3 દિવસ પછી વનદેવી appeared again, said, Dear babul, why do you look so upset? 3 દિવસ પછી ફરીથી વનદેવી તેની સામે પ્રગટ થયા. અગેન સેડ, અને ફરીથી કહેવા લાગ્યા કે વાહલા બબુલ, તું શા માટે ફરીથી અપસેટ, દુખી કેમ છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? આઈ બ્લેઝ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ? મેં તને આશીર્વાદ આપ્યા હતા તારા ગોલ્ડન લીવ્સની સાથે કે સોનેરી પાંદડા તને મળી રહે, એ માટે મેં તને આશીર્વાદ તો આપ્યા હતા, ડીડન્ટ આઈ? શું મેં નહોતા આપ્યા? એમ કહે છે. યસ યુ ડીડ. હવે બાવળનું ઝાડ કહે છે કે હા, તમે આપ્યા હતા. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ કેટલાક લોકો મારા સોનેરી પાંદડાને ચોરી ગયા, ટુક અવે ને લઈ ગયા. નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે આઈ થિંક એટલે હું વિચારું છું, આઈ શુડ મને જોઈએ છે, હેવ સ્પાર્કલિંગ ગ્લાસ. સ્પાર્કલિંગ એટલે ચમકતા ગ્લાસ, ગ્લાસ એટલે કાચના પાંદડા મારે જોઈએ છે. દેવી ડોન્ટ ફોગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ. કે દેવી યાદ રાખજો, મારા કાંટાને તો તમારે કાઢી જ નાખવાના છે. તમે મને ગમે તે પાંદડા આપો પણ એની અંદર એક પણ કાંટો હોવો જોઈએ નહીં. સેડ ધ બબુલ ટ્રી. બાવળનું ઝાડ ફરીથી માંગણી કરી. પહેલા એને ગોલ્ડન લીવ્સની માંગણી કરી, હવે એને સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલિંગ એટલે ચળકતા કાચના પાંદડા. સોરી, માફ કરજો, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. હવે વનદેવી કહે છે કે મને માફ કરજો, પરંતુ ઇટ આઈ ફીલ, હું અનુભવું છું, ધેટ ઇટ મે બી, કદાચ તે રિસ્કી, રિસ્કી એટલે જોખમી બને, આવા પાંદડા તારી માટે જોખમી પણ થઈ શકે છે, એવું વનદેવી એને કહેવા લાગે છે. હવે બાવળના ઝાડે પેલા કાચના પાંદડા માંગ્યા તો વનદેવીએ તેને સમજાવ્યું કે તારી પાસે જે પાંદડા છે એ સારા જ હતા, પરંતુ આ જે પાંદડા તું કાચના જે પાંદડા કહી છે એ કદાચ મે બી રિસ્કી, તારી માટે કદાચ જોખમકારક પણ બની શકે છે. તો હવે બબુલ શું કહે છે? ધેટ મે બી ટ્રુ. તમે હવે બાવળનું ઝાડ પણ જાણે જ છે કે કાચના જે ગ્લાસ છે એ રિસ્કી તો છે, જોખમી તો છે જ, એની માટે એ પણ એ જાણે છે. છતાં તો ધેટ મે બી ટ્રુ, કે હું જાણું છું તે સત્ય છે. બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. કે મારા જે ચળકતા ગ્લાસના જે પાંદડા હશે એ સૂર્યપ્રકાશમાં પણ વધારે શાઇન મારશે. વિલ શાઇન એટલે હજી આપ્યા નથી, એ પણ શાઇનિંગ એટલે કે વધુ ચમકશે. આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ લાઇટ. અને હું કોના જેવું લાગીશ? આઈ વિલ લાઈક, કે આઈ વિલ લુક લાઈક, કે મારું લુક એટલે કે મારો દેખાવ કોના જેવો લાગશે? તો ટ્રી ઓફ લાઇટ, કે ઝાડનું લાઇટ વાળું કોઈ ઝાડ હોય એવો હું લાગીશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, કે મારી માટે આટલું કરો, મહેરબાની કરીને મારી માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળના ઝાડે રિક્વેસ્ટ વિનંતી કરે છે. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. તો વનદેવી કહેવા લાગ્યા કે એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. બરાબર છે, તારી એવી ઈચ્છા છે તો હું એ કરી આપું. ધ કાઇન્ડ વનદેવી ટચડ. હવે દયાળુ વનદેવીએ તેને ટચડ એટલે કે સ્પર્શ કરે છે,
ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. ફરીથી બાવળના ઝાડને પોતાની મેજિકલ જાદુઈ લાકડી વડે તેને ટચ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસની સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી કે બીજા દિવસની સવારે બાવળના ઝાડના જે પાંદડા હતા ચેન્જ્ડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ કે તેના સ્પાર્કલિંગ ચળકતા ગ્લાસની અંદર ફેવરાઈ જાય છે. અલાસ હા ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ ફરીથી અરે ફરીથી પણ તેની આ ખુશી ગઈ વખતની જેમ લાંબા સમય સુધી ટકી ન હતી. ધ સ્ટ્રોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હવે સ્ટ્રોમી વિન્ડ તોફાની પવન શું થઈ ગયો? વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ, સ્ટાર્ટેડ શરૂઆત થઈ ગઈ, બ્લોઈંગ એટલે ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ, થ્રુ ધ ફોરેસ્ટ જંગલની અંદર. ઇટ બ્લુ સો હાર્ડ, એકદમ એટલો ઝડપથી એટલો જોરદાર રીતે ફૂંકાતો હતો એ પવન. That all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. તો બધા જ બાવળના ઝાડના જે પેલા ગ્લાસના કાચના જે પાંદડા હતા એ તૂટી અને નાના નાના ટુકડામાં વિખરાઈ જાય છે. The bubble tree was ugly and leafless one again. ફરીથી બાવળનું ઝાડ કેવું થઈ ગયું? લીફલેસ, પાંદડા વગરનું, અને અગલી એટલે કદરૂપું લાગવા લાગ્યું હતું. ધ બબુલ ટ્રી વેક્ટ લાઉડલી, હવે બાવળનું ઝાડ જોર જોરથી મોટા અવાજથી ડુસકા ભરીને રડવા લાગ્યું. ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, તોફાની પવને મારા બધા જ પાંદડાને તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ, હવે હું શું કરીશ? ધ વનદેવી હર્ડ ઇટ સોપ્સ એન્ડ અપિયર્ડ અગેન. ફરીથી વનદેવીએ તેના આ ડુસકા સોપ્સ એટલે ડુસકા સાંભળ્યા એન્ડ અપિયર્ડ અગેન અને ફરીથી તેની સામે પ્રગટ થાય છે. વોટ હેપન્ડ અગેન, શું થયું ફરીથી? વાય આર યુ ક્રાઈંગ, સેડ વનદેવી. વનદેવી કહેવા લાગી હવે પાછું શું થયું, શા માટે તું રડે છે? ધ ક્રુઅલ વિન્ડ બ્રોક માય ઓલ ગ્લાસ લીવ્સ, કે ઘાતકી પવને, હવે જો એ પવનને કેવા નામથી બોલાવે છે, ક્રુઅલ વિન્ડ, ઘાતકી પવને બ્રોક માય ઓલ ગ્લાસ લીવ્સ, કે તેને મારા બધા જ કાચના પાંદડાને તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારે must એટલે જોઈએ છે, કેવા પાંદડા જોઈએ છે, હવે કેવા પાંદડાની માંગણી કરી છે? Broad and smooth green leaves, કે પહોળા અને એકદમ સુવાળા લીલા છમ પાંદડા હોય એવા મારે જોઈએ છે. Only then I will be content and happy, said bubble tree. હવે હું આનાથી જ content એટલે સંતોષી અને ખુશ થઈશ, આવા પાંદડા હશે તો જ હું ખુશ થઈ ગઈ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વનદેવી. ફરીથી વનદેવી કહે છે ચાલો તો ફરીથી એકવાર ટ્રાય એટલે કે પ્રયત્ન કરીએ. વનદેવી ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. હવે ફરીથી પાછી વનદેવીએ બબુલની જે આ માગણી હતી, ઈચ્છા હતી એને પૂર્ણ કરી છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ફરીથી બીજા દિવસની સવારે પેલા બાબુલના ઝાડ, બાવળના ઝાડને લીલા છમ, બ્રોડ એટલે પહોળા અને એકદમ સુવાળા સોફ્ટ પાંદડા મળી જાય છે. સુપ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ, અને પાછી એની અંદર કાંટા પણ હતા નહીં. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, તે ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ વોટ અ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ, વાહ મારી પાસે કેવા સુંદર પાંદડા થઈ ગયા. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, હવે રોબર્સ એટલે લૂંટારાઓ વિલ નોટ એટલે વોન્ટ ચોરી જશે નહીં. ધ ક્રુઅલ વિન્ડ ઘાતકી પવન કાન્ટ બ્રેક ધેમ, તાને આને પણ તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, હવે હું કેવો લાગીશ? હેન્ડસમ એટલે ખૂબ જ રૂપાળો અને હેપી ફોર એવર એટલે કે હંમેશ માટે હું ખૂબ જ ખુશ રહીશ. ઓલ ઓફ અ સડન ધેર કમ થ્રી બર્ડ્સ, અચાનક જ ફરીથી, ઓલ ઓફ સડન એટલે અચાનક જ, થ્રી ધેર આર થ્રી ગોડ્સ કમ ધેર, કે ત્રણ બકરીઓ હતી, ધેર કેમ થ્રી ગોડ્સ, કે ત્યાં બીજી ત્રણ બકરીઓ આવે છે. ધે વેર વેરી હંગ્રી, તે ઘણી જ ભૂખી હતી, બકરીઓ કેવી હતી, ભૂખી હતી. ધે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, તે આ બાવળના ઝાડની કે સોફ્ટ એટલે એકદમ સુવાળા અને લીલાછમ પાંદડાને જુએ છે. ધે રેન ટુ ઇટ, તે સીધી ત્યાં દોડી જાય છે.
એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. અને પેલા બધા જ પાંદડાઓને શું કરી નાખે છે? ખાવાની શરૂઆત કરી નાખે છે. આઉચ આઉચ, ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, ક્રાઈડ ધ બબુલ ટ્રી. હવે ફરીથી બાવળનું ઝાડ પેલી બકરીઓને વિનંતી કરે છે કે ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, કે મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. ધ ગોડ્સ રિપ્લાઈડ, પેલી બકરીઓ રિપ્લાય એટલે સામે ઉત્તર આપે છે, વી આર વેરી હંગ્રી, અમે ઘણી જ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા જે આ પાંદડા છે એ ખૂબ જ સારા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ, અને અમે બધા જ તે ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ ઓફ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, દે ફેર હેપી એન્ડ કન્ટેન્ટ. ફરીથી પેલી બકરીઓ બધા જ પાંદડા ખાઈ જાય છે, બાવળના ઝાડના જેટલા પાંદડા હતા તે બધા જ ખાઈ જાય છે. એન્ડ ધે ફ્લેટ હેપી એન્ડ કન્ટેન્ટ, અને પેલી બકરીઓ શું થાય છે, ફેલ અનુભવે છે કે ખુશ અને સંતોષ અનુભવે છે. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, ફરીથી બાવળનું ઝાડ ને આંખોમાંથી આંસુ ચાલુ થઈ જાય છે. ઇટ ક્રાઈડ લાઉડલી, તે જોર જોરથી રડવા લાગે છે. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, અરે વનદેવી મહેરબાની કરીને મને બચાવો. હવે વનદેવી ફરીથી એની સામે અપીયર એટલે પ્રગટ થાય છે. વનદેવી અપીયર અગેન વિથ અ સ્માઈલ ઓન હર ફેસ, ફરીથી વનદેવી એમના મોઢાની પર હાસ્ય સાથે પ્રગટ થાય છે કે એની બધી આગળની ઈચ્છાઓ પૂર્ણ કરી. હવે બબુલ શું કહેવા માગે છે તે જાણવા માગે છે. ઓ ડિયર બબુલ, અરે વહાલા બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, કે મેં તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છતાં તો પણ યુ બટ સ્ટીલ યુ આર નોટ હેપી, છતાં હજી સુધી પણ તું ખુશ કે સંતોષ થયો નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લો તક આપું છું. ટેલ મી, મને જણાવ, વોટ ડુ યુ વિશ, હવે તારી શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી, હવે બાવળનું ઝાડ છે એ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ લર્ન અ લેસન, હવે મને એક પાઠ ભણવા મળ્યો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, મારે કોઈ સોનેરી પાંદડા નથી જોઈતા. ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ એન્ડ સોફ્ટ લીવ્સ, કે મારે કોઈ કાચના ગ્લાસ કે સોફ્ટ સુંવાળા કે ગ્રીન પાંદડા પણ મારે નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી, હવે ફક્ત ને ફક્ત હું રિયલ કે પહેલાં જેવું બાવળનું ઝાડ હું હતો એવું જ તમે મને બનાવી દો. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વાઇટ થ્રોન્સ, મહેરબાની કરીને મને મારા પાંદડા અને મારા લાંબા સફેદ કાંટા મને આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટ વિથ ધેમ, હું હંમેશા તેની સાથે ખુશ અને સંતોષી થઈશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ, કે વનદેવીએ તેને બધા જ તેના પાંદડા અને પેલા એના સફેદ કાંટા પણ એને પાછા આપી દે છે. ધેન પછી ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર, હવે બાવળનું ઝાડ સ્ટૂડ એટલે ઊભું થઈ ગયું, ખુશ સાથે ઊભું થઈ ગયું. ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન, કે એનું જે ઓરિજિનલ જે લુક હતું એનો દેખાવ હતો એ લુક સાથે તે હંમેશના માટે ખુશ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળે છે કે ક્યારે આપણે એક જાતનો લોભ કરવો જોઈએ નહીં. આપણી પાસે જે છે એમાં તમારે ખુશ રહેવું, કે કોઈકનું વસ્તુ જોઈ અને આપણે કહેવત છે કે કોઈકનું ઝૂંપડું કોઈકનો એનો બંગલો જોઈ આપણે આપણું ઝૂંપડું તોડાય નહીં. તો અહીંયા પણ એવું જ છે એક ટાઈપનું, કે બાવળનું ઝાડ બીજા ઝાડના પાંદડા અને એ બધું જોઈ અને તે પોતાના લુક એવું કરવા માગતું હતું, પરંતુ એ લુક કર્યું, વનદેવીની ઈચ્છા પૂર્ણ પણ કરી, છતાં તેને કેટલી કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, અંતે છેવટે તેનું જે રિયલ લુક હતું એ લુક સાથે અહીં તૈયાર થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તમને આના ક્વેશ્ચન આન્સર જાણવા મળશે. થેન્ક યુ.